લોકસભાની પાટણ બેઠક માટે કોંગ્રેસમાંથી ભાવસી રાઠોડે ટિકિટની માંગ કરી છે પાટણના કિંબુવા ગામે યોજાયેલ એક ઠાકોર સંમેલન દરમિયાન ભાવસી રાઠોડે પાટણ બેઠક પરથી કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડવાની ઈચ્છા સમાજ સમક્ષ વ્યક્ત કરી હતી તો સંમેલનમાં ઉપસ્થિત પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સરપંચો અને આગેવાનોએ ભાવસી રાઠોડના નામનો ઠરાવ પણ કરી દીધો કોંગ્રેસની ટિકિટ મળે તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારા નામની આલોકોએ જાહેરાત કરી છે અને એની અંદર બધાનો ઠાકોર સમાજનો ખૂબ સાથ સહકાર રહે એવી ઠાકોર સમાજની ભાવના ને લાગણીથી હું ખૂબ ખૂબ ઠાકોર સમાજને ધન્યવાદ ને અભિનંદન આપું છું ભાવસી રાઠોડ આ એક વખત ભાજપ તરફથી પાટણ લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે જો કે તેમાં તેઓ વર્તમાન સાંસદ જગદીશ ઠાકોર સામે પરાજિત થયા હતા ત્યારે હવે તેઓ ફરી વખત કોંગ્રેસ તરફથી ચૂંટણીમાં ઝુકાવવા થનગની રહ્યા છે

એ જગદીશ આવશે તો પણ એને પૂરો સહકાર આપીશ એ મારી લાગણી છે હાલ પાટણ બેઠક પર કોંગ્રેસના જગદીશ ઠાકોર સાંસદ તરીકે ચાલુ છે અને ચાલુ સાંસદ હોવા છતાં પાટણ બેઠક પરથી ભાવસી રાઠોડે પોતાની ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરતા કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જાઈ છે કારણ કે પાટણની બેઠક જાળવી રાખવી તે કોંગ્રેસ માટે અનિવાર્ય છે હસમુખ ડોડિયા વીટીવી પાટણ